ઓફ વડોદરા. શહેરના છાણી જકાત નાકા પાસે આવેલ આશાપુરી સોસાયટીના આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ફુલહાર કરી ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં આશાપુરી સોસાયટી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉત્સવ સમિતિના હોદ્દેદારો દ્વારા વડોદરાના છાણી જકાતનાકા પાસે આવેલ આશાપુરી સોસાયટી આંબેડકર ચોક પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા, જેમાં તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. સૌને જય ભીમ, નમસ્કાર. આજરોજ આશાપુરી સોસાયટીમાં આંબેડકર ચોકમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરજી દલિતોના મસીહા એમની 133મી જન્મજયંતિ પ્રસંગે આખે દેશમાં અને વિશ્વમાં અને ગુજરાતમાં ઠેર ઠેર એક દિવાળી જેવો માહોલ હોય ત્યારે આજે સૌ અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અને બૂથના કાર્યકર્તાશ્રીઓ સાથે આ સમાજના સન્માનીય સૌ વડીલોનો દર્શન કરવાનો લાવો મળ્યો છે, ત્યારે જે મોદી સાહેબે બાબા સાહેબ માટે જે માન અને સન્માન છેક જન્મથી મૃત્યુ સુધીનું જે માન અને સન્માન જે આપેલ છે સરકારની વિવિધ યોજનાઓ સાથે એમણે જ્યારે કામગીરી કરી રહ્યા છે, ત્યારે અમે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી પણ આ મોદી સાહેબના વલણને અમને અપનાવીએ છીએ. સર્વ સમાજ, અનુસૂચિત જાતિ સમાજ એમને ગૌરવભેર વધાવે છે. મારી સાથે ટીમમાં એસસી મોરચાના વડોદરા મહાનગરના પ્રમુખ શ્રી હર્ષદભાઈ, કોર્પોરેટર શ્રી, મારા ખૂબ સાથી મિત્ર વરિષ્ઠ સનિષ્ઠ કાર્યકર્તા નરસિંહભાઈ, પ્રદેશ આઈટી સેલના સહકન્વીનર હિરેનભાઈ, સન્માનીય સૌ વડીલો, અસ્તુ, ભારત માતા કી જય, જય ભીમ. આશાપુરી સોસાયટી અને આત્રે આંબેડકર ચોક અહીંના નવાયર વિસ્તારમાં એના સ્થાનિક અગ્રણીઓ તેમજ અમારા લોકપ્રિય કાઉન્સિલર શ્રી નરસિંહભાઈ તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આજે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આત્રે એક સારું એવું ભવ્ય બાબા સાહેબનું મંદિર છે, ખૂબ સુંદર મંદિર છે, અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે કાર્યક્રમ જોયો, ખૂબ જ આજના દિવસે બાબા સાહેબને જે સન્માન આપી રહ્યા છે, કારણ કે બાબા સાહેબ આપણને આજે સમાનતાને રીતે આપણને આજે આ સમાજમાં એક સારી એવી જગ્યા પર જીવવાનો જે અધિકાર આપ્યો છે, જે હક આપી છે, જે સ્વતંત્રતા આપી છે, એ બાબા સાહેબના સંવિધાનને આભારી છે. ત્યારે આ જે કાર્યક્રમ આજે જન્મજયંતિના નિમિત્તે જે કાર્યક્રમ થયો, 133મી જન્મજયંતિ હતી અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા જે પુષ્પાંજલિ અર્પણ કરવાનો જે ફુલાર કરવાનો કાર્યક્રમ અમને અત્યારે આમંત્રણ આપ્યું, અમે સોસાયટીના સ્થાનિક રહીશો અને આગેવાનોનો પણ આભાર માનીએ છીએ, અને અમારા આવનારા સમયમાં આ જ પ્રકારના કાર્યક્રમના સમાજની એકતા માટે, સંગઠિતતા માટે આ પ્રકારના કાર્યક્રમ કરતા રહી અને બાબા સાહેબ આંબેડકરની આગામી સમયમાં આવનારી જન્મજયંતિ પણ અતિ ભવ્ય રીતે ઉજવાય તેવી અમે આશાના અપેક્ષા રાખીએ છીએ.